તો આવો આજે આપણે નરસિંહ નું ચરિત્ર શ્રવણ કરીએ બધા નરસિંહ મહેતા નો જન્મ જુનાગઢમાં વડનગર ની અંદર થયેલું અને એ નરસિંહ મહેતા એમના પિતા નું નામ હતું કૃષ્ણ દામોદર અને માતા નું નામ હતું લક્ષ્મી ગૌરીજી બહુ શ્રીમંત પરિવારમાં આ નરસિંહ મહેતાનો જન્મ થયો હતો એમના જે મોટા ભાઈ જેમનું નામ હતું વંશીધરજી અને એમની પત્નીનું નામ હતું દુરિત ગૌરી વંશીધરની એક પત્ની હતી જેનું નામ હતું દુરિત ગૌરી અને એમના એક દાદીમા હતા અને દાદીમાનું નામ આપણા શાસ્ત્રમાં લખે છે કુંવરબાઈ એટલે કે એમને નહોતું મળ્યું નાનપણમાં જ માતા પિતા શરીરનો ત્યાગ કરી દીધો અને ભગવાનને પ્રાપ્ત કરી જે જેટલો ભક્તિમાં આગળ હોય જેટલો ભક્તિમાં ઊંચો હોય જેટલો શુદ્ધ ભક્ત હોય ને જીવનમાં કષ્ટ એટલા પડે છે જેટલા વધારે પડે પહેલા ધોરણમાં ભણે તો પેલા ધોરણનું પેપર આવે પાંચમા ધોરણમાં ભણે તો પાંચમા ધોરણ નું આવે દસમા ભણે તો અને આપણે નેહાળ જ ના જઈએ પછી શું પેપર આવવાનું છે પડી વાતમાં હવે ટૂંકમાં જે નેહાળમાં જ ના જવું હોય પછી પેપર ની વાત જ શું આવે એ રોડ ઉપર રખડતા હોય બસ સ્ટેન્ડ ઉપર ગોદરે રખડતા અમારે શું નેહાળમાં જ આવું છે કનું ભલું થયું છે બસ એ જ વસ્તુ છે પહેલા ધોરણમાં ભણે તો પહેલાને તો પેપર આવે પણ પહેલામાંય ગયા નથી શું કરવું એવી રીતે નરસિંહ મહેતા આજે ભક્તિના કાર્યમાં બીકોમ એટલે કે બહુ ટોપ લેવલ આજે ગુજરાતનો તાજ કહેવાય છે ભક્તિના રાજ્યમાં ગુજરાતના કોણ છે તાજ આખા આખા ગુજરાતના તાજ કહેવાય કે ભાઈ આ ગુજરાત કોનું તો શું કે છે નરસિંહ મહેતાનું એમ ના કે અમારા જગોણ મૂકો ડોહો ભાત એનું કોઈ એમ કે કે ગુજરાત કનું નરસિંહ મહેતાનું છે કે પાલનપુરમાં મારા ફલોણા કાકા રે એનું નહીં કોઈનું નથી એ તો નરસિંહ મહેતાએ ભજન કર્યું અને ભક્તિ મહારાણીના ગુજરાતમાં ટકાવીને રાખી ધર્મને ટકાવીને રાખ્યો એમના ભજનો એમની ભક્તિનો ડંકો આજે આખા ગુજરાતમાં વાગી રહ્યો છે એમના પ્રતાપે એ સાધુના પ્રતાપે આ ગુજરાતની ભૂમિ છે ને ટકી રહી છે આ મીરાબાઈના પ્રતાપે આખું રાજસ્થાન આખું મેવાડ છે ને ટકી રહ્યું છે કોઈ આપણા આપણા કોઈ કર્મથી નથી ટકી રહ્યું એટલું ભૂલી જજો ભાઈ કોઈ એમ કે ના ના અમે તો જગોણામાં સારું કર્મ કરી એટલે જગોણામાં કોઈ થાતું નહીં તકલીફ નહીં બોલે થોડી થોડી ડાઢ પડે કોઈ હોતો નહીં ભૂલી જાય તો થોડા માવા ખાઓ તો અરે આ ધરતી પર કેટલું પાપ પાપ થાય છે રચી લોકો કરે છે દારૂ પીવે માંસ ખાય મદિરા પીવે ગુટકા ખાય નશા કરે જુગાર રમે પારકી સ્ત્રી સાથે ખોટા કામ કરે મોબાઈલ મળ્યા હોય તો મોબાઈલમાં ખોટી વસ્તુ જોવે રાત રાતભર

એના માથા પર હાથ પહેરવો એને આશીર્વાદ આપવો કે કઈક બોલતો થાય ત્યારે એને નામ મંત્ર આપે છે પહેલા જ એ ગુરુ મહારાજ શું કરે છે દીક્ષા આપે છે નામ મંત્ર પેલું કે કોણ ફૂકે અને એ સાચા એના ગુરુ અને એ ગુરુ શાસ્ત્રયુક્ત ભગવાન એ ગુરુ બનીને આવ્યા હતા પોતે સાક્ષાત ભગવાન ગુરુ બની આયા અને ભગવાન જ એને ગુરુ મંત્ર આપ્યો બોલે છે પહેલી વાણી એને જીવનમાં જો બોલ્યો હોય ને નરસિંહ ભગત તો આ જ શબ્દ બોલ્યા છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ અને છેલ્લા શ્વાસે પણ આપણે પેલા કુ ક્વા એટલે કે હું ક્યાં આવ્યો માયામાં ક્યાં આવ્યો મરવાનું શું હવે જન્મ તો લીધો જેટલા અલગ અલગ શરીરોમાંથી આ મનખા અવતાર ભગવાને આપ્યો પણ કેટલું દુઃખ આપ્યું છે બસ અહીંયાથી ખાલી કિલોમીટર બિંદુ દેવુતિને ભગવાન કપિલ એ ભગવાન કપિલ કહે છે કે એક એક બાળકને જ્યારે જન્મ થાય ને આ ભાગવત હું હું લાવ્યો નથી ભાગવત માં ત્રીજો સ્કંદ વાંચો આખો એકવીસ માં અધ્યાય થી તેત્રીસ અધ્યાય સુધી લગભગ દસમો મહિનો બે એટલે એનો જન્મ થાય નવ મહિના પૂરા કરીને અને નવ મહિના સુધીને શું દુઃખ પડે છે ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય જેને જન્મ લીધો છે માના પેટમાંથી એને

એકદમ નાનકડી જગ્યામાં જેમાં સ્પીકરની એટલે અડધો ફૂટ આટલા અડધા ફૂટની એટલે આટલી જગ્યાની અંદર એ બાળકને છે ને તૂટિયા વાળીને રહેવું પડે માથું નીચે પગ ઉપર ધનુષ આકાર ચાહે અંબાણી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ વ્યક્તિનું નામ નથી લેવું પણ કોઈ પણ વ્યક્તિ જેને આ જગતમાં જન્મ લીધો છે એને આવી દશામાં આવવું પડશે આવી સ્થિતિ એ જીવાતમાંની થાય છે માં જ્યારે તીખું ખાય ખાટું ખાય તળેલું ખાય ગરમ ખાય એ સીધું બાળક ઉપર પડે છે

એમના નથી મળતો એટલે તો કે છે ને એ મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી રે ને મળે નહી ભજી લે ને લાખો ગયા ને તું પણ જવાનો લાખો ગયા ને તું પણ જવાનો પછી શું કહે છે મૂરખ મન મા વિચાર એ ભાઈ તું ભજી લેને કીર્તન જીવાત મને શું કે છે મૂરખ કે છે કે મૂરખ તો આવી રીતે આ જીવાત મને આટલું આટલું દુખ પડે છે

નામનો અવતાર જ કહેવામાં આવે છે નરસિંહ મહેતાએ અને નરસિંહ મહેતાએ ભગવાનના નામનો પ્રચાર આખી પૃથ્વી પર ડંકો વગાડી દીધો એમને કોઈ વસ્તુમાં મોહ નહીં અને એમની દાદી માએ કીધું કે હું મારા છેલ્લા શ્વાસ છોડું ને તો મારા દીકરાના ખોળામાં છોડું નરસિંહના ખોળામાં અને નરસિંહ મહેતાના ખોળામાં છેલ્લા શ્વાસ છોડ્યા છે

એક ભંગી ના ઘરે ગયા એક વાલ્મિકી હરિજન ના ઘરે ગયા ત્યાં કારણ કે કોઈ પ્રકારનો ભેદ સમજતો નથી એની માટે બધા હરખા હોય આવી જ ઠંડી આના કરતા ભયાનક ઠંડી હતી અને કે ક્યાં જઈને આવ્યો કે ફલાણા ઘરે એ કે તારે નાવું પડશે નરસિંહ તારે શું કરવું પડશે તારે નાવું પડશે ગોળામાં એટલું ઢાઢું એમ બરફ જેવું પાણી થઈ ગયું હતું જેમાં આપણે ટાંકું હોય પાણીનું ઉપર સિન્ટેક્સ નું પ્લાસ્ટિકનું કેવું ટાઢું એમ થઈ જાય આખી રાતનું અને એવું પાણી કોઈને રેડ્યું હોય તો કેટલું દુઃખ સહન કરેલું છે તો જુઓ પણ ક્યારે કોઈને એક શબ્દ નથી કોઈ ગાળો નહીં કેસ નહીં કઈ વસ્તુ નહીં ભલે જેટલું પડે એટલું હું સહન કરવા તૈયાર છું માણસે ખુશ થવું જોઈએ કે મને આ જગતમાં મને કોઈ દુઃખ આપી શકે એમ નથી અને મને દુઃખ મળે છે તો હું હસતા હસતા એ દુઃખને સ્વીકાર કરીશ પણ માણસને દુઃખ પડે તો પાછો જતો રહે અને સુખની શોધમાં દોડ દોડ કરે છે

આવતીકાલે હવાર આવી જાયો સમોસા ખાઈ લેજો તમે આવી તારે હલો એકસો ચાર ડિગ્રી તાવ બોલું છું મેલેરિયા તમારા અંદર આવી જાયો ગમે તે રીતે આવું કોઈ કઈ ફોન કરીને કે વોટ્સઅપ કરીને કે મેસેજ કરીને કોઈ આવતું નથી એ રોગ આવવાનો તો આવી જ જવાનો છે દુઃખ આવવાનું તો આવી જ જશે એવી રીતે સુખ પણ જો આપણા ભાગ્યમાં લખેલું છે ને ઈ ઓટોમેટિક આવી જશે પણ ભક્તિ તો દરેકને કોઈ એમ કે ના મારા ભાગ્યમાં નથી બાપુ તમારા ભાગમાં તમે કરો છો તમે કરો લ્યો માળા આલુ પૈસો છે ને પૈસો પત્ની પરિવાર ઘર સમાજ કુળ એ એ બધું આપડા સંસ્કાર અને આપડા ગયા જન્મના કરેલા કર્મને આધારે મળે છે પણ ભક્તિ તો આપણે કરવી પડશે મારે ભક્તિ કરવી કે ના કરવી તો મારા ઉપર છે ને મારે સંસારમાં કામ ધંધો કરવો કે સંસારની વસ્તુ ભોગવવી એ તો મારા ઉપર છે પણ ભક્તિ કરવી કે ન કરવી એ તો આપણા ઉપર છે દરેક વ્યક્તિ ભક્તિ કરીને મુક્ત બની શકે છે કે ના આઝાદ થઈ જાઓ પણ એના માટે એને માળા કરવી પડે જાપ કરવો પડે સત્સંગ કરવો પડે ભગવાનના નિયમોનું પાલન કરવું પડે તો આ આત્મા મુક્ત થાય આ કોળીયામાંથી